गुड मॉर्निंग स्टूडेंट्स, आजे सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय मारी आठमा धोरणनी दीकरीओ समक्ष एक सरस मजानी स्टोरी रजू करवानी छे। तमने बधाजने खबर छे राजा अकबरनी वात, अकबरनी साथे बीरबलनुं नाम पण खूब याद रहे छे। तमने ए पण खबर छे के अकबरना नव रत्नो हता, ए नव रत्नो पोताना क्षेत्रमां खूबज प्रसिद्ध हता। एमानो संगीत क्षेत्रे जे खूबज प्रसिद्ध एवो एमनो रत्न छे तानसेन, एमनी खूब जाणीती एवी सरस मजानी वात छे, सांभळशो ने। आ तानसेन छे एमणे एटलू सरस एवुं संगीत गायेलू के आजे आपणे बधा ज अकबरना नव रत्नોમાંના एक रत्न तरीके तानसेनने जाणीए छीए। એટલું જ નહીં, તાનસેને જેમની પાસેથી સંગીતની કળા શીખેલી એ તેમના ગુરુ સંત હરિદાસ, એમના મૃત્યુ ઉપર તાનસેન છે એ એટલા દુઃખી થઈ ગયા કે તેમણે સંત હરિદાસના અવસાન પર દીપક રાગ ગાય અને તેમને અગ્નિદાહ આપ્યો। તમને ખબર છે કે દીપક રાગ ગાવાથી અગ્નિ પ્રગટ થાય છે, પરંતુ જ્યાં તમે અગ્નિ પ્રગટ કરો છો એની તુરંત પછી તમારા શરીરમાં એવી જ અગ્નિ જ્વાળા ઉત્પન્ન થઈ હોય એવું લાગે અને આખું શરીર છે એ બળવા લાગે છે। અને તાનસેન સાથે પણ આવું જ થયેલું અને રાજા અકબર છે એ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને એમણે શોધ કરી કે આનો ઉપાય શું। ઉપાય જાણવા મળ્યો કે કોઈ વ્યક્તિ મલ્હાર રાગ ગાય, મલ્હાર રાગની ખાસિયત છે કે તમે મલ્હાર રાગ ગાઓ એટલે વરસાદ આવે। કોઈ વ્યક્તિ મલ્હાર રાગ ગાય અને જો એ વ્યક્તિને ભીંજવે તો એમની જે આગ છે એ બુઝાઈ જાય છે। અને ખબર પડી, જાણવા મળ્યું કે ગુજરાતના વડનગરમાં તાનારીરી નામની બે બહેનો હતી જે સંગીતમાં ખૂબ જ કુશળ હતી અને બંને બહેનો ખૂબ સરસ રીતે આ પ્રકારનો મલ્હાર રાગ છે એ ગાઈ શકતી હતી। અને બંને બહેનોએ જ્યારે સાંભળ્યું કે તાનસેને દીપક રાગ ગાઈને પોતાના ગુરુને અગ્નિદાહ આપ્યો છે એટલા માટે એમનું શરીર છે એ અગ્નિની જેમ બળે છે, એટલે બંને બહેનો છે એમને મદદ કરવા માટે તૈયાર થઈ અને બંને બહેનોએ ખૂબ જ સરસ મિયાં મલ્હાર રાગ ગાયો અને વરસાદ આવ્યો અને એ વરસાદથી તાનસેન ભીંજાયા અને એમની જે આગ છે એ બુઝાઈ ગઈ। તો અહીં એવી જ એક નાનકડી બીજી વાર્તા તમારી માટે આપેલી છે કે જે અકબર, સંત હરિદાસ અને તાનસેન ઉપર છે, તો તમે નિહાળશો। યુનિટ 2 એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સ। ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ। ધ 9 જેમ્સ વર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ। વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન। He played different types of musical notes for the king. He played ragas like Malkosh, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovations in Malhar Rag and created Miyaan Malhar Rag. ખૂબ જ જાણીતા એવા રાજા છે એટલે આના વિશે કંઈ વધારે તો કહેવાનું ન હોય। ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા, ઇન્ડિયાનો ભારતનો મહાન એવો રાજા, રૂલર એટલે રાજ કરનાર રાજા અકબર છે, એમને 9 જીમ્સ, 9 રત્ન હતા એમના કોર્ટમાં એટલે દરબારમાં, અને 9 રત્ન છે તે પોતાના ફિલ્ડમાં પોતાના ક્ષેત્રમાં ખૂબ જ મહાન હતા। એમાંનો એક છે એ તાનસેન હતા કે જે ખૂબ જ કુશળ મ્યુઝિશિયન, સંગીતકાર હતા અને તે હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ, મ્યુઝિકની અલગ અલગ, સંગીતની અલગ અલગ નોટ્સ છે એ વગાડતા અને કેવા રાગ ગાતા હતા, માલકોશ, દીપક, કેદાર, મલ્હાર વગેરે। તાનસેન કેટલાક ઇનોવેશન એટલે નવીનીકરણ એમણે પોતાના રાગમાં નવીનીકરણ લાવ્યા અને મિયાં મલ્હાર રાગ નામનો નવો રાગ ગાયો। વન ઇવનિંગ The king was in his court. He said to Tansen, Ustadji, play something new on your Tanpura and
make us happy. Tansen agreed. He took his tanpura. He started the rag darbari. The court became calm and quiet. People forgot everything around them. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. એક સાંજે રાજા છે એ તેમના દરબારમાં હતા અને તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, મારા માટે કાંઈક તમારા તાનપુરામાં નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ. અગ્રી એટલે સહમત થવું. તાનસેન સહમત થયા. એણે તેમનો તાનપુરો લીધો અને રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું અને આખો કોર્ટ, આખો જે દરબાર છે એ એકદમ શાંત બની ગયો અને લોકો છે એ એમની આજુબાજુમાં શું છે તે બધું જ ભૂલી ગયા. અને થોડાક સમય પછી રાજાએ ખૂબ જ વખાણપૂર્વક એમની સામે જોયું અને કહ્યું, વન્ડરફુલ, અદ્ભુત, સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. Tansen bowed before the king. I think you have the most wonderful voice in the world, said the king. અને રાજા છે એણે તાનસેનના વખાણ કરતાં કહ્યું કે સુપર્બ, ખૂબ જ સરસ, હું તમને રોજ સાંભળું છું પણ આ છે એ ખૂબ જ સરસ, ઉત્તમ હતું. અને તાનસેન છે એ રાજા તરફ બોવડ એટલે પ્રણામ કરવા, એમને પ્રણામ કરે છે. અને રાજા કહે છે કે મને એવું લાગે છે, આઈ થિંક, મને એવું લાગે છે યુ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, આખા વિશ્વમાં સૌથી સુંદર અવાજ તમારો છે. વેલ માય લોર્ડ, દેર ઇઝ સમ વન હુ સિંગ્સ બેટર દેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. દેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. જ્યારે રાજા એવું સાંભળે છે કે તાનસેન એવું કહે છે કે કોઈ એક વ્યક્તિ એવું પણ છે કે જે મારા કરતાં પણ વધારે સરસ ગાય છે, એટલે રાજાને વિશ્વાસ નથી થતો. ડિસબિલીવિંગ એટલે વિશ્વાસ ન થવો. રાજા છે એ તરત એમને પૂછે છે કે શું ખરેખર એવું છે, તો પછી તે મારા દરબારમાં ગાવા જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? શું તમે એમની વ્યવસ્થા કરી શકો છો? એવું રાજા તાનસેનને પૂછે છે. તાનસેન શુક હિઝ હેડ. શુક હેડ એટલે માથું હલાવવું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને ડર છે કે એ કોર્ટમાં હાજર થશે નહીં. વોટ ઇવન ઇફ હી હિયર્સ દેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ? નો, નોટ ઇવન દેન. તાનસેન છે એ માથું હલાવીને કહે છે કે આઈ એમ અફ્રેડ, મને બીક લાગે છે કે કદાચ એ તમારા દરબારમાં નહીં આવે. અને રાજાને નવાઈ લાગે છે અને એ પૂછે છે કે શું એમને ખબર પડે કે રાજા સ્વયં તેમને રિક્વેસ્ટ કરે છે, તેમને વિનંતી કરે છે અને છતાં તે ના પાડશે? અને તરત તાનસેન છે એ ના પાડે છે. નો, નોટ ઇવન દેન, ના, છતાં પણ તે નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ. હી લુક્ડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. ઇફ ઇટ ડઝન્ટ કમ હિયર, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. અને રાજા છે એ કહે છે, વેરી વેલ, કંઈ વાંધો નહીં, સરસ ઉસ્તાદજી. અને સ્માઇલ સાથે એમની સામે જુએ છે અને કહે છે કે જો તે અહીંયા નહીં આવી શકે તો હું તો ત્યાં જઈ શકીશ ને. વિલ યુ ટેક મી ટુ હિમ? તું મને તેમની પાસે લઈ જઈશ? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. એટલે તાનસેન કહે છે કે હા, તમને ત્યાં લઈ તો જઈશ પણ તમે ત્યાં એક રાજા તરીકે નથી આવવાના. એટલે રાજા છે એ પણ માની જાય છે અને કહે છે, હા, હું ત્યાં રાજા તરીકે નથી આવવાનો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, એક ખૂબ જ સંગીત પ્રેમી વ્યક્તિ તરીકે ત્યાં આવીશ. સંત હરિદાસ વોઝ અ મેન. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. હી વોઝ તાનસેન્સ ગુરુ. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ ક્રિષ્ના.
He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. His disciples were Baijupavra and Tansen. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. He greeted both. When they requested him to sing, he smiled and said, "I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly." જે વ્યક્તિની વાત રાજાને દર્શાવવામાં બતાવવામાં આવી હતી તાનસેન દ્વારા, એ વ્યક્તિ સંત હરિદાસ હતા. અકબરને તાનસેને હરિદાસ વિશે વાત કરી હતી અને એ હરિદાસ એ તાનસેનના ગુરુ હતા. ખૂબ જ સિમ્પલ લાઈફ એવી તેઓ જીવતા હતા, ખૂબ જ સાદગીભર્યું જીવન જીવતા હતા. ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ લોર્ડ ક્રિષ્ના, ડિવોટ એટલે સમર્પિત થવું, અને સંત હરિદાસ છે એ સંગીત અને ભગવાન કૃષ્ણ આ બંનેને સમર્પિત હતા. અને તેઓ ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં, ઇન અ હર્ટ ઓફ ધ બેન્ક ઓફ રિવર યમુના. વૃંદાવનમાં એક ઝૂંપડીમાં યમુનાના કિનારે રહેતા હતા. અને તેમના ડિસિપલ એટલે શિષ્યો, તેમના શિષ્યો હતા બૈજુબાવરા અને તાનસેન. જ્યારે તાનસેન અને રાજા બંને સંત હરિદાસ સુધી એમની જગ્યાએ ત્યાં પહોંચ્યા, ત્યારે હરિદાસ છે એમના ડેઇલી રૂટીનમાં, રોજના કાર્યમાં થોડા વ્યસ્ત હતા. જેવા એમને જોયા એટલે બંનેને ગ્રીટેડ. ગ્રીટિંગ કરવું એટલે શું થાય? બંનેને તમે જેમ નમસ્કાર કે જય શ્રી કૃષ્ણ કરો છો કે ગુડ મોર્નિંગ કહો છો એ પણ એક ગ્રીટિંગ કહેવાય. એમ સંત હરિદાસે છે એ આ બંનેને નમન કર્યા. અને તેમણે જ્યારે રિક્વેસ્ટ કરવામાં આવી, રાજા અને તાનસેને એમને વિનંતી કરી કે તમે અમારા માટે ગાઓ, ત્યારે સંત હરિદાસ છે એ ખૂબ જ સ્માઇલ સાથે એણે કીધું કે આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કાંઈ સારો એવો મહાન સંગીતકાર નથી, અને તમે જેમ ગાઓ છો એમ હું ગાઉં છું, અને મેં તો સંગીત ઘણા સમય પહેલાં છોડી દીધું છે, તો હું કાંઈ વ્યવસ્થિત રીતે ગાઈ શકું એમ નથી. તાનસેન, હિઝ ફેવરિટ ડિસિપલ, કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. અને તાનસેન છે કે જે એમનો ફેવરિટ શિષ્ય હતો, ખૂબ જ પસંદગીનો શિષ્ય હતો, એ એમનું પરસ્યુએડ કરવું એટલે મનાવવું, એમનું માઇન્ડ છે એ ફેરવી શક્યો નહીં. માઇન્ડ ફેરવવું કે ચેન્જ ઇઝ માઇન્ડ એટલે શું? કે એમને જે વિનંતી કરી હતી ગુરુ પાસે કે તમે ગાઓ, એ ગાવા માટે મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. He offered to sing before his guru. Then, as Tansen sang, he made some mistakes again and again. Favorite, પસંદીદા શિષ્ય હતા એ એમને persuade એટલે મનાવવું, એમના ગુરુ છે એમને મનાવી ન શક્યા. પણ ગમે તેમ તાનસેન જાણતા હતા કે ગુરુ પાસે કઈ રીતે ગૌરાવવું, અને તાનસેને છે એ પોતાના ગુરુની સમક્ષ ગાવાની રજૂઆત કરી અને ગાવાનું શરૂ કર્યું. જેવું તાનસેને ગાવાનું શરૂ કર્યું કે તરત જ વધુને વધુ મિસ્ટેક શરૂ કરી, એકની એક ભૂલ વારંવાર કરવાનું શરૂ કર્યું. "That's not right, not Tansen," cried his guru. "What has happened to you?" said the guru. તરત જ આ ભૂલ જોઈને એમના ગુરુ છે એ ગુસ્સે થઈ ગયા અને કીધું કે તમે જે નોટ્સ ગાઓ છો, તમે જે ગાઈ રહ્યા છો તે બરાબર નથી, આ તમને શું થઈ ગયું છે તાનસેન? એમ કરીને એના ગુરુ છે એ ગુસ્સો થાય છે. તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. સંત હરિદાસ વોઝ એંગ્રી. હી ટોક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. He sang the rag darbari in the right way. He went on to the next, the next. Pretend karvu એટલે દેખાડો કરવો, અને તાનસેન છે એ જાણે કાંઈ સમજતા જ નથી, એવો દેખાડો કરે છે અને પાછી એની એ ભૂલ કરે છે. અને હરિદાસ છે એમના ઉપર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને એમના હાથમાંથી ગુસ્સામાં
તાનપુરો લઈ લે છે અને રાગ દરબારી ગાવાનું શરૂ કરે છે અને ગાય છે. પછી એની પછીની અને પછીની એ રીતના જે લય આવતા હોય એ પ્રમાણે રાગ દરબારી છે ગાયા જ કરે છે. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોગોટ વેર દેવર. ધ કિંગ રિયલાઇઝ્ડ દેટ તાનસેન વોઝ રાઇટ. અને પછી એની જે સ્વીટનેસ ઓફ વોઇસ, એની સંગીતની, એના રાગની જે મધુરતા છે એ આખું એમની ફરતે ચોતરફ ફેલાઈ જાય છે. રાજા અને તાનસેન બંને ભૂલી જાય છે કે ખરેખર તે ક્યાં હતા. અને રાજા છે એમને રિયલાઇઝ થઈ જાય છે, રિયલાઇઝ થયું એટલે એમને સમજાઈ જાય છે કે તાનસેન છે એ સાચા હતા. He had certainly never heard any music like this before, he said. I agree. Sant Haridas is the greatest musician. No other musician is so great as him. They walked back silently. Then the king broke the silence. Why can't you sing like him, Ustadji? Ane Raja che e અગ્રી થાય છે, સંમત થાય છે કે સંત હરિદાસ છે એ જ મહાન એવા સંગીતકાર છે. કોઈ બીજું એવું સંગીતકાર નથી કે જેટલું મહાન આ સંત હરિદાસ છે એના જેવું કોઈ હોય એવું એ કહે છે. અને એમણે આ પ્રકારનું સ્પષ્ટ ચોક્કસ એવું સંગીત ક્યારેય સાંભળ્યું નહોતું. બંને રાજા અને તાનસેન બંને ત્યાંથી પાછા જાય છે અને ખૂબ જ શાંતિપૂર્વક જાય છે. ત્યારે રાજા છે એ શાંતિનો ભંગ કરે અને કહે છે, વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી, ઉસ્તાદજી તમે એમની જેમ કેમ નથી ગાઈ શકતા. તાનસેન સ્માઇલ્ડ, શહેનશાહ આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને તાનસેન છે એમની સામે હસે અને કહે છે કે શહેનશાહ હું તમારા કમાન્ડ પર, તમારા ઓર્ડર પર ગાઉં છું. તમારા ઓર્ડર એટલે રાજા કે જે હિન્દુસ્તાનનો રાજા છે એમના કહેવા પર ગાઉં છું. અને ગુરુજી જે ગાય છે એ વ્યક્તિ માટે ગાય છે કે જે રાજાઓનો પણ રાજા છે, એટલે કે તે ભગવાન માટે ગાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, સમજ્યા ને સ્ટોરી? મજા આવી? હવે પછી ફરી મળીએ ત્યારે આવી જ કંઈક બીજી સ્ટોરી સાથે આવશું અને મળશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ટાઈમ.